द्वारकाधीश मंदिर में फूलडोल उत्सव दरमियान भक्तों प्रवेश पर प्रतिबंध निर्णय लेवायो छे, जेनाथी जामनगर श्रद्धाळुओं में नाराजगी व्यापी छे। कृष्ण भक्तों परंपरागत रीते फूलडोल उत्सव उजवा माटे मक्कम छे, जेथी तेओ आजे पदयात्रा करीने द्वारका जवा माटे रवाना थया छे अने 29 मार्चे द्वारका पहोंचीने फूलडोल उत्सव उजवानो निर्धार कर्यो छे। ભક્તોનું કહેવું છે કે મંદિરમાં પ્રવેશ નહીં મળે તો તેઓ ફક્ત ધજાના દર્શન કરીને પણ ધન્ય થશે અને પ્રભુની ઈચ્છા હશે તો તેમના માટે મંદિરના દ્વાર પણ ખુલી જશે। આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા દિવ્યેશ વાઈડા। દિવ્યેશ, જે રીતે એક તરફ ભક્તો મક્કમ છે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે, તો આ તરફ મંદિર પ્રશાસન દ્વારા ફૂલડોલ ઉત્સવ નહીં મનાવવાનો નિર્ણય કરાયો છે, આ કશ્મકશની વચ્ચે કેવી પરિસ્થિતિ હવે 29 માર્ચે થઈ છે તેવી સંભાવના છે? જી નરેન્દ્રસિંહ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકામાં યાત્રા જગત મંદિરમાં દર વર્ષે પરંપરાગત ફૂલડોલ ઉત્સવ ઉજવાતો હોય છે। આ વખતે કોરોનાના કારણે 3 દિવસ મંદિર બંધ કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે। તેના કારણે જે ભક્તોમાં છે તે થોડી નારાજગી જોવા મળી રહી છે। જામનગરમાં કૃષ્ણ પ્રેમી ભક્તો દ્વારા એક પગયાત્રા શરૂ કરવામાં આવી છે, જે આજથી લઈને 5 દિવસ સુધી પ્રવાસ કરશે ને તે હાલીને ત્યાં સુધી દ્વારકા સુધી પહોંચશે અને દ્વારકા મંદિરમાં ફૂલડોળ ઉત્સવ ઉજવવા માટેની પોતે તૈયારી બતાવી છે અને પોતે મક્કમ હોવાનું પણ જણાવી રહ્યા છે। જો મંદિરમાં પ્રવેશ નહીં મળે તો મંદિરની પાસે અથવા તો દ્વારકામાં જ ફૂલડોળ ઉત્સવ ઉજવીને પોતાની લાગણી ભગવાનને વ્યક્ત કરશે અને પગપાળા યાત્રા આ સંઘ લગભગ અંદાજે 2500 જેટલા લોકો આ પગપાળા સંઘમાં 5 દિવસ દરમિયાન જોડાશે। નરેન્દ્રસિંહ, બિલકુલ દિવ્ય છે, એટલે કે કોઈ પણ રીતે ભક્તો ફૂલડોળ ઉત્સવ ઉજવવા માટે દ્વારકા પહોંચવા માટે મક્કમ છે અને તેઓ જો દર્શન નહીં થાય તો ધજાના દર્શન કરીને પણ ધન્યતા અનુભવશે। 2500 જેટલા લોકો અત્યારે પગપાળા દ્વારકા જવા નીકળી ચૂક્યા છે।